નમસ્કાર, જીજુભાઈની આજની બાળ વાર્તા છે બોલે તે બે ખાય. કઈ બોલે તે બે ખાય. એક ગામની અંદર એક કાકો અને એક ભત્રીજો રહે. કાકો ભત્રીજો બે રહે. એક દી બે નક્કી કર્યું કે હાલો ને આપણે બહાર ગામ જઈ ફરવા માટે. તો હાલો જઈ, ચાલતા 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 તીર્થ સ્થાનોમાં જતા 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 એક ગામની અંદર આવ્યા. ગામની અંદર આવ્યા એટલે ક્યાંક રોકાવું તો પડે ને. તો કાકો ભત્રીજો છે એના જજમાનની ઘરે, જજમાન એટલે કે જે યજમાનની ઘરે રોકાણા, એના જેની ઘરે રોકાવાનું હતું એની ઘરે એક સરસ મજાનો રૂમ, એ રૂમ દઈ દીધો કાકા ભત્રીજાને. દરરોજ ખાવાનું દઈ દે ને કાકો ભત્રીજો ને ત્યાં આજુબાજુના સ્થળ ફરી આવે અને એના જજમાન છે એ ખાવાનું આપે એ ખાઈ લે. બહેનું એવું, એક દી એના જજમાને લાડુ બનાવ્યા. તો હાલો ભાઈ, આ કાકો ભત્રીજો આપણી ઘરે મહેમાન છે તો આપણે એને લાડુ આપી આવી. તો લાડુ આપવા આવ્યા ને તો લાડવા હતા પાંચ. કેટલા? પાંચ લાડવા. એટલે કાકો ને ભત્રીજો થી હાલો લાડવા આવ્યા તો ખાઈ મજા આવશે. થાળી ખોલી જોયું તો અંદર કેટલા લાડુ? પાંચ લાડુ હતા. કાકો ને ભત્રીજો કે લાડવા ખાય કોણ જાજે, રોટલી કાયમ ખાય, રોટલા કાયમ ખાય. લાડવા દેખીને મોઢામાં પાણી આવ્યું. એ ગાલો ભાગ પાડ લઈ. કાકો કે હું ત્રણ ખાઉં અને ભત્રીજો કે હું ત્રણ ખાઉં. ઓલો કે તું બે ખા, ઓલો કે તું બે ખા. બે બાચી પડ્યા. ઓલો કે મારે ત્રણ ખાવા તારે બે ખાવા, ઓલો કે મારે ત્રણ ખાવા તારે બે ખાવા. કાકો કે હું ત્રણ ખાઉં, ભત્રીજો કે હું ત્રણ ખાઉં. હવે કરવું શું? બે વચ્ચે વાદ વિવાદ થઈ ગયો. કાકા ભત્રીજાએ કીધું કાંઈ વાંધો ના, રોટલા ખાઈ લ્યો, લાડવા રાખી દો, કાંઈક એનો રસ્તો કરશું. રોટલા ને શાક ને બધું ખાઈ લીધું એટલે પછી એ રસ્તો નક્કી કર્યો કે હવે આપણે એક કામ કરીએ. આપણે બે છે ને અટણાઈ કે મૌન વ્રત લઈ લઈ, મૂંગા વ્રત લઈ લઈ, કાંઈ એક શબ્દ બોલવાનો નહીં. જે બોલે ને જે પહેલા બોલી જાય એ કેટલા ખાય? બે. જે બોલે એ બે ખાય, જે પહેલા બોલી જાય બે ખાય ને ના બોલે એ ત્રણ ખાય. એક શરત મંજૂર? તો કે મંજૂર. કાકો ને ભત્રીજે બે શરત કરી મંજૂર. એ કે જી પેલા બોલે, બોલે તે બે ખાય. કાંઈ બોલવાનું નહીં, લાડવાને પાછા ઢાંકી દીધા થાળી ઉપર અને બે છાનું મુના બેસી ગયા. બોલે નકર ચાલે, બોલે તો બે લાડવા ખાવા પડે. કાકો કે ગમે એ થાય પણ બોલવું તો છે નહીં. ભત્રીજે મનમાં નક્કી કરી લીધું, ગાંઠ વાળી લીધી કે આપણે બોલવું છે નહીં, બે લાડવા તો ખાવા જ નથી, ત્રણ. હવે તો વટનો સવાલ છે. કાકો એમ કે હું ત્રણ ખાઈ જાઉં એમ થોડું હાલે, મારે ત્રણ ખાવા. બે વટે ચડી ગયા, વાદે ચડી ગયા. એમ કરતા કરતા નીંદર આવી ગઈ, ખુઈ ગયા બે. નકર વરી એમ થયું કે કોક આવશે ને કંઈક પૂછે, જાગતા હોય એ કે, અને કોઈ આવી જાય જજમાન એના જેને ઘરમાં રોકાણ હતા એ, તો પૂછે કેમ ભાઈ ખા લાડવા ને ખાતા, બોલવું તો પડે ને જે જાગતો હોય. બે સૂઈ ગયા ખોટે ખોટા. અંદર ઘરમાં એવા કે કે મહેમાન જાગો છો કે હુતા? મહેમાને કઈ જવાબ દીધો નહીં. એટલે જજમાન ને એમ થયું કે મહેમાને નીંદર આવી ગઈ છે, હુતા છે, ભલે હુતા. કલાક થઈ, બે કલાક થઈ, બપોરે ખાઈને ઉઠી ગયા હતા. હાંજ પડી તો વરી જોવા આવ્યા, ખાવાનું લઈને આવ્યા. મહેમાન, મહેમાન તો સુતા, બોલે. વરી જજમાન ને થયું ખાવાનું મીકવું છે કે નીંદર ઉડે ને તે ખાઈ લેજો. કાકો ને ભત્રીજો જાગે ખરા, બોલે નહીં. જો બોલે તો શું થાય? એને બે ખાવા પડે. ઓલા ભૈયા કે વરી સવારે આવ્યા, શિરામણ દેવા આવે ને સવારે, તો બે એક જ જગ્યા એમને સૂતા. બપોરે લાડવાની થાળી એમને પડી, સવારનું ખાવાલા સાંજનું વ્યાડું જે ખીચડીને કઢીને રોટલો દીધો એ એમને પડ્યું. સવારે શિરામણ લઈને આવ્યા, ભાખરી ને ચા ને બધું. મહેમાન ઉઠો, કેમ સૂતા છો હજી, મજા નથી? બોલે નહીં. કાકો ના બોલે, ભત્રીજો બોલે નહીં, બોલે તો બે ખાવા પડે. ઓલા તો મચમચાવ્યા, એટલા ઉઠો, આખું બંધ કરી તો પડ્યા ફોટે ફોટા. હલે નહીં, જો એક કાકાને દેવો, કાકાને હલાવ્યો, ભત્રીજાને હલાવ્યો, પણ એકે બોલ્યા એ હા. મનમાં નક્કી કરી લીધું, જી થવું થાય, બાકી આપણે બોલવું છે. જજમાન ને એમ થયું કે હવે આ કાલ બપોરના બોલતા નથી, કાલ બપોરના હુતા, આખો દી કાલનો ગયો, આજની આખી રાત ગઈ છે. નક્કી આ લોકોને કોઈક એરું બેરું આભળી ગયો, એરું બેરું આભળી ગયો એટલે
કોઈ જનાવર ઝેરી જંતુ સાપ કે વીછી કે કોઈ ઝેરી કરડી ગયું છે અને આબે છે એ મરી ગયા. નક્કી કરી લીધું કે આબે બોલતા નથી, હલતા નથી, ચાલતા નથી, આ તો મરી જ ગયા. હવે જજમાને તો આજુબાજુના પાડોશી સગા વાલા બધાને બોલાવ્યા કે અમારી ઘરે મહેમાન આવ્યા, મરી ગયા. આબે સાંભળે કે મૈરા તો નથી, કરવું હું બોલાય તો નહીં, એમ તો કહેવાય નહીં કે ભાઈ મૈરા નથી જીવીએ, તો બોલે તો બે ખાવા પડે. બધાએ થોડીક વાર રો કકડ કર્યું કે ઓહો આપણી ઘરે મરી ગયા, આપણી ઘરે મરી ગયા મહેમાન, હવે થાય શું એ કે હાલો એક આને સ્મશાને લઈ જાય હવે તો બાળવા. બોલે નહીં કે રેવા દો, નનામી હોય ને એમાં બાંધ્યા બેને કાકા ને ભત્રીજા ને એક આને ને એક આને, બોલવું નથી. બાકી કાકો કે મરી જાવ તો ભલે મરી જાવ, બાકી લાડવા બે ખાવા નથી. ભત્રીજો કે આપણે જી થવું થાય, કાકાનું થાય મારું થાય, બાકી બોલવું નથી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરીને બધાની સ્મશાન યાત્રા થઈ ચાલુ. આખું ગામ હિપકે ચડ્યું કે મહેમાન આપણા ગામમાં મરી ગયા, આપણા ગામમાં મહેમાન મરી ગયા. આ બે આમ આ હુતા હુતા સાંભળાય બધું, બોલાય નહીં. સ્મશાને લઈ ગયા, સ્મશાને ચિતા ગોઠવી, બળતણ ગોઠવા અને બેને ચિતા ઉપર સુવડાવ્યા કે હાલો ભાઈ હવે ઓલી લઈ લ્યો મસાલ કે જે સળગાવવાનું હોય અગ્નિદાહ દેવા માટે સળગાવો. કાકો કે બોલવું નથી, હળગી જાવ તો ભલે હળગી જાવ, બોલીએ તો બે ખાવું. હાચન અગ્નિ આવ્યો અને જે આમ અડાડવા ગયા ને ત્યાં ભત્રીજાથી રહેવાનું નહીં, એ કે બે લાડવા તો બે લાડવા, આ હાચન બારી નાખશે ને તો મરી જાવ જીવથી, કે લાડવા તો જીવતા હશે તો પાછા મળશે. એ તો રાયડું મીંડવા ઓલા તમે સ્મશાન ઓલા નનામીમાં બાંધી દીધા હોય દોરીથી કફનમાં, રાયડું નાખે એ બચાવો બચાવો હું જીવું છું જીવું છું. ક્યાં તો કાકે રાઈડ પાડી, એ ભત્રીજો બોલી ગયો બે ખાય, બોલે તે બે ખાય, કે આ શું થયું, એ કે આ તો ભૂત થયું, મરી ગયા તા જીવતા થયા, ભૂત થયું ભૂત થયું. ગામ તો આખું ભાગ્યું, હળગાવાનો અગ્નિ સંસ્કાર તો ન્યા પડ્યો રહ્યો અને આ બે રાયડું નાખે બચાવો બચાવો. બે ઉભા થયા, દોરી બોરી તોડી, તાકાત લગાવી અને ભત્રીજે તો મુઠ્યું વારી દોડ્યો, તો કાકો એની પાછળ કે બોઈલો તું બોઈલો, બોલે એ બે ખાય, બોલે એ બે ખાય. અને ગામ આખું સાંભળે કે બોલે એ બે ખાય, બોલે એ બે ખાય. એ તો સીધા સીધા ઓલા જજમાનનું ઘર હતું ને એમાં ઘરી ગયા. અને કાકે ત્રણ લાડવા લીધા કે તું પેલા બોલી ગયો, તો કાકા ને કે વાંધો નહીં લાવો, કે હમણાં ઓલા બારી નાખે બાપા એ ગામ આપણે લાડવા તો ત્યાં એમ બે લાડવા હું એક લાડવો ના જડતી કે. પછી કાકે ભત્રીજે બે ત્રણ પછી ગામના આવ્યા કે ભાઈ શું હતું બધું, સારા માણસો હોય ને સમજુય કે ભૂત ભૂત તો કઈ થાય નહીં એવું, તો કે ભાઈ અમે શરત કરી હતી કે લાવો, શરત શું કરવાની હોય કે તમે કીધો તો એક લાડવા અમે વધારે થઈ જતી, કે અમારે તો લાડવા હતા અમને એમ કે તમે પાંચ થઈ રહે. પછી જજમાને બીજા પાંચ લાડવા દીધા, તમે તૈન તૈન નહીં પાંચ પાંચ ખાવ, કે આ બોલે બે ખાવાના બદલે તમે હમણાં એક અમે તો અગ્નિ સંસ્કાર કરી દેવાના હતા. કાકો ભત્રીજો કે આવો કોઈ દી વાત કરાય નહીં. પછી તેની ઘર લાડવા આવ્યા, લાડવા ખાધા, એ ટેસડો કર્યો, મોજ કરી ખાધું પીધું.